એટલે આ તમારી ચોપડીમાં ખબર નહીં આ ઘાતની ઘાતનો નિયમ છે, ધારો કે આ ઘાત હોય ને એની પાસે માત્ર ઘાત હોય તો કેવી રીતે એનો નિયમ છે, ક્યાંય સમજાયું નથી. આ તમને સીધે સીધું પૂછ્યું, જો અહીંયા તમારા દાખલા મૂકેવા આપ્યા છે કે આજે આ દાખલો છે કે આ દાખલો છે એ બધામાં બીજો ઘાતાંકનો નિયમ આવે છે, આમાં ક્યાંય તમને સમજાયો નથી, પણ સીધો પ્રશ્ન પૂછ્યો એટલે તમારી ચોપડીમાં બહુ ગોટાળા માર્યા છે. એટલે હવે જોઈએ એનો વિડીયો આપણને સમજાવશે કે ઘાતની ઘાતનો જે નિયમ છે એના થોડા દાખલા આપી અને સમજાવે છે કે એટલે પૂર્ણાંક ઘાતાંક હોય છે. એટલે ધારો કે એટલે આ જો 3 ની માથે -8 ની ઘાત હોય એના ગુણ્યા 7 ના 3 ની ઘાત હોય અને પાછું આખે આખું બધું કૌંસમાં લઈને પાછી એના ઉપર -2 ની ઘાત હોય તો શું કરવું? એટલે અને ઘાતની ઘાત કહેવાય. એટલે એક આંકડા માટે તો ઘાત છે પણ એની માથે પાછી ઘાત છે. તો એમાં એમ કે એનો એટલે ઘાતની ઘાતનો ગુણાકાર થાય આપણે પહેલામાં સરવાળો. એટલે આજે પેલા જરાક વચ્ચે વિડીયો ખરાબ થઈ ગયો છે, પણ આ 3 ની માથે 8 ની ઘાત હતી ને એની પાછી બીજી -2 ની હતી તો એ આ રીતે તમે છૂટું પાડી શકો. બે વચ્ચે ગુણાકાર છે ને, તો જો -8 ની માથે પાછી -2 ની ઘાત છે એટલે ઘાતની ઘાત હોય એટલે તો બે ઘાત છે એનો ગુણાકાર થાય. તો -8 છે અને -2 થી ગુણો તો પોઝિટિવ 16 થાય એટલે એ -8 ને -8 એટલે બે ઘાત છે ને બે નો ગુણાકાર કરવાનો. એટલે બે જો નેગેટિવ નેગેટિવ છે એટલે પોઝિટિવ થઈ જાય. એટલે એનો જવાબ 3 ની માથે 16 ઘાત થાય. અને પછી આ બીજો ભાગ છે 7 ની માથે 3 ની ઘાત છે એની માથે -2 ની ઘાત છે, તો 3 ને -2 ગુણો તો એ -6 થાય. એટલે 3 × 2 અને +- નિશાની થાય. એટલે આ 3 ની માથે 16 ની ઘાત અને 7 ની માથે -6 ની ઘાત આવી. એટલે આ ઘાતની ઘાતનો નિયમ કહેવાય. એટલે 3 ની માથે 16 ની ઘાત અને જે 7 ની માથે 6 ની છે એને તમે છેદમાં લઈ જાઓ તો ઘા એ ઋણ છે ને ઘન થઈ જાય. એટલે 7 ની માથે 6 ની ઘાત એટલે આ રીતે પણ લખી શકાય. એ આપણે આગળ શીખી ગયા કે તમે અંશને છેદમાં જાઓ તો ઘાત હોય એની નિશાની ઉલટી થઈ જાય. એટલે એટલે હવે બીજો દાખલો, એટલે તમે ઘણી રીતે ગણી શકો. એટલે 3 ની માથે આ -8 ની ઘાત હતી તેને કે પહેલેથી તમે 3 ના છેદમાં લઈ જાઓ તો ઘન પૂર્ણાંક થઈ જાય. એટલે 7 ની માથે 3 ની ઘન પૂર્ણ ઘાત અને 3 ની માથે 8 ની ઘન ઘાત અને પછી એની માથે -2 કરો અને પછી એ કરો તો એનો જવાબ આવી જાય. એટલે ગમે પણ ટૂંકમાં હવે જો બીજગણિતનો પાયો આધાર લે છે કે -a છે એની માથે -2 ની ઘાત છે અને બીજો આંકડો 8 ની માથે 7 ની ઘાત છે એની માથે 2 ની ઘાત. એટલે જો આ બધું અઘરું અઘરું કરતા જાય પણ નિયમ એ જ રીતે તમે એની માથે 2 ની -2 ની ઘાત છે અને આખે આખા કૌંસની માથે પછી બીજી 2 ઘાત છે તો એને છૂટા પાડી શકાય કે એની માથે -2 અને માથે +2. એવી જ રીતે 8 ની માથે 7 ની ઘાત છે અને બીજી 2 ની ઘાત આવે. એટલે હવે એને સાદુરૂપ આપો, આ ઘાતને ઘાતને ઘાતનો ગુણાકાર થાય એટલે -2 ને +2 એક ગુણો તો -4 થાય અને 7 ને 2 ગુણો તો 14 થાય. એટલે એની માથે -4 ની ઘાત થાય અને 8 ની માથે 14 ની ઘાત થાય. એટલે 8 ની ઘાતની ઘાત શું કામ થાય? તો તમે 8 ની માથે 7 ની ઘાત 8 ને 7 વખત ગુણો અને પછી પાછું એનું ડબલ કરો એટલે 14 વખત થાય ને 2 ડબલ. એટલે 8 ની માથે 14 ની ઘાત એટલે આવી ગઈ કે તમે ઘાતની ઘાતનો ગુણાકાર કરો તો. એટલે આજે હવે એની 2 ની માથે -10 ની ઘાત અને 4 ની માથે 2 ની ઘાત એટલે હવે આપણે 1 પાયાને બદલે 2 આપ્યા અંશને છેદ એટલે અત્યારથી ગુણાકાર કરતા હતા, હવે ભાગાકાર કર્યો પણ એ પાછી આખા ને બધાની માથે 7 ની ઘાત કરી. પણ તોય વાંધો નહીં, આપણે એને
અંશનું જે છે બેની માથે માઇનસ દસ ની ઘાત છે એની માથે પાછી સાતની ઘાત કરો અને છેદમાં ચારની માથે બે ની ઘાત છે એને પાછે સાતની ઘાત કરો. એટલે આ રીતે તમે જુદા પાડી નાખો અને પછી એનું સાદું આપો તો બે ની માથે માઇનસ દસ છે અને એની માથે એની માથે પાછી સાતની છે તો માઇનસ દસ ને સાતે ગુણવાના, ઘાતની ઘાત હોય એનો ગુણાકાર, એટલે માઇનસ દસ ને સાતે ગુણો તો માઇનસ સિત્તેર થાય. એટલે અને નીચે ચાર ની માથે બે ની ઘાત અને બે ની સાત દુ ચૌદ થાય, જોકે એને ભૂત કરી આ સત્તર ભૂલ કરી પણ હમણાં સુધારશે. એટલે ચાર ની માથે સાત દુ ચૌદ થાય, એટલે ચાર ની માથે સત્તર નહીં, સત્તર ની ઘાત નહીં પણ ચૌદ ની ઘાત. પણ આ બે નો જો આપણે પાયો જુદો ગણી કે ઉપર નાનો પાયો બે છે નીચેનો ચાર છે, પણ એને આપણે બદલાવી શકીએ. ચાર છે ને એને ચાર નહીં એમ કે આપણે એને યા, એટલે જો હવે એને સુધાર્યું, ચાર ની માથે ચૌદ ની ઘાત છે એટલે યા, એટલે બે ની માથે માઇનસ સિત્તેર ની અંશમાં છે, માઇનસ સેવન્ટી છે અને છેદમાં જે ચાર ની માથે ચૌદ ની ઘાત હતી એને પાછા આપણે બે ભાગ કરી નાખ્યા કે બે ચાર છે અને બે ને માથે બે ની ઘાત કરી અને પછી એને કૌંસમાં મૂકીને પાછી એની ઉપર ચૌદ ની ઘાત કરીએ અને પછી પાછું આપણે ઘાતની ઘાત કરવી હોય તો એનો ગુણાકાર કરીએ. એટલે અંશમાં બે ની માથે સાત માઇનસ સિત્તેર છે અને છેદમાં બે ની માથે જો બે ની માથે ચૌદ છે તો ઘાતની ઘાતનો ગુણાકાર તો ચૌદ દુ અઠ્યાવીસ, એટલે બે ની માથે અઠ્યાવીસ ની ઘાત થઈ ગઈ. હવે બે નો પાછો આધાર સરખો થઈ ગયો તો પાછા એને ભેગા કરી શકીએ. એટલે આપણે બે છે અને જે છેદમાં હોય અને તમારા અંશમાં લેવા હોય તો એની નિશાની ફેરવી નાખવી પડે. એટલે એટલે માઇનસ સિત્તેર છે અને અઠ્યાવીસ પ્લસ હતા તો એના માઇનસ અઠ્યાવીસ થઈ જાય, એટલે માઇનસ અઠ્યાવીસ થઈ ગયા. એટલે માઇનસ સિત્તેર માઇનસ અઠ્યાવીસ ભેગા કરો તો હવે બેની માથે માઇનસ અઠાણું થઈ ગયા. એટલે આ રીતે તમારે જો આ કેટલો અઘરો પેલો બનાવી દીધો, એનો આપણે આધાર એક જ નહોતો તો આધાર એક કરીને પણ આગળ આગળ કરતા ગયા. એટલે આ લાગે તમને આની પદ્ધતિ એ છે કે પહેલાં સેલા 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 આંકડા લઈએ પછી અઘરા 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 કરતા જાય, એટલે તમને એમ કે નિયમે મગજમાં ઉતરી જાય અને અઘરા દાખલા ગણવાને ટેવ પડે.